નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે ધોરણ 7 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 17 સંચાર માધ્યમ અને જાહેરાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે આપણે જોઈશું પ્રથમ પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન છે, મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડનો ઉપયોગ થાય છે? તો ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 2 છે, ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી? તો 1850ના વર્ષમાં થઈ હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે? તો શ્રાવ્ય માધ્યમ છે. પ્રશ્ન નંબર 4, મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન કયું છે? તો ટેલિવિઝન છે. આ ખાલી જગ્યામાં ટેલિવિઝન આવશે. 5મી ખાલી જગ્યા છે, પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે? તો કૃત્રિમ ઉપગ્રહ એટલે કે સેટેલાઇટ જે છે એ ખૂબ ઉપયોગી છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પેલું છે, રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે? તો આ વિધાન ખરું છે. બીજો પ્રશ્ન છે, ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે? તો આ પણ ખરું છે. ત્રીજો પ્રશ્ન છે, વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે? તો આ પણ ખરું છે. પ્રશ્ન નંબર 4, જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે? તો આ ખોટું છે. પ્રશ્ન નંબર 5, મોબાઈલ ફોન સંચાર માધ્યમનો ઉત્તમ સાધન છે? તો આ પણ ખરું છે. તો એક જ ચોથું ખોટું આવશે, બીજા બધા ખરા છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? તો જવાબ આવશે, પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા મની ઓર્ડર દ્વારા મોકલી શકાય છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ 2 માધ્યમો જણાવો. તો રેડિયો અને ટેલિવિઝન એ જાહેરાત પ્રસારણ માટેના માધ્યમો છે. આ ઉપરાંત ભીંત ચિત્રો, સિનેમા, બેનર, મોબાઈલ ફોન, ટેલિફોન, પત્રિકા, ખરીદીના થેલા, બસ સ્ટેન્ડના બોકડા, મેગેઝીન, અખબારો, બસ કે ટ્રેનની સાઇટ ઉપર સંગીતના સાધનો, લાઇટ બિલ, વેરા બિલ વગેરેની અંદર જાહેરાતોના માધ્યમો ગણી શકાય છે, કારણ કે એની અંદર પણ જાહેરાતો આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે, સંચાર માધ્યમ એટલે શું? તો જવાબ આવશે, એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહે છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 4, જાહેરાતના 2 ફાયદાઓ જણાવો. તો જાહેરાત દ્વારા વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે. વસ્તુ ઉપર છાપવામાં આવેલી કિંમતને જાણી શકાય છે. વસ્તુની સામાન્ય માહિતી વ્યક્તિ સુધી સારી રીતે પહોંચાડી શકાય છે. ત્યારબાદ આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 5, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે? તો સરકાર સામાજિક જાગૃતિ માટે આરોગ્ય, વસ્તી નિયંત્રણ, દીકરીને શિક્ષણ આપો, બાળકોને કુપોષણથી બચાવો, બાળ લગ્ન ન કરવા જેવી જાહેરાતો આપે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ટૂંક નોંધ લખો. તો તમારે જાહેરાતના ગેરફાયદા જે છે એ ગેરફાયદા વિશે ટૂંક નોંધ લખવાની છે. તો પેલો છે કે જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે. બીજો પ્રશ્નનો જવાબમાં મિત્રો સળંગ મુદ્દા લખી જવાના છે. જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતો ન હોય તેવું પણ બને છે. એટલે કે જે હીરો કે હિરોઈન જે આપણને એડ બતાવતા હોય છે એ એમના જીવનની અંદર કદાચ એ વસ્તુ વાપરતા ન પણ હોય છે. જાહેરાતના આધારે ખરીદી કરવામાં આવે તો આપણે ક્યારેક છેતરાઈ પણ જઈએ છીએ. એટલે કે જે જાહેરાતમાં વસ્તુ બતાવવામાં આવતી હોય છે એની ક્વોલિટી કદાચ હલકી પણ હોઈ શકે છે. ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક પણ મનમાં ક્ષોભ અનુભવીએ છીએ, કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી, બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે. દેખાદેખીનું ચલણ વધી જાય છે. તો અત્યારે માણસો ટીવીની અંદર એડ જોઈને કહે છે કે અરે વાહ કેટલું સુંદર છે, ચલો અમે બી આવું ખરીદ્યું છે, ત્યારે આપણે પણ એ ખરીદવા માટે મજબૂર થતા હોઈએ છીએ. એટલે કે દેખાદેખીનું જે છે ચલણ અત્યારે ખૂબ વધી રહ્યું છે. આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2, કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. તો સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ ખૂબ ઉપયોગી છે. જે અત્યારે આપણે મોબાઈલથી કનેક્ટિવિટી મેળવી રહ્યા છીએ એ કૃત્રિમ ઉપગ્રહને આભારી છે. પૃથ્વી પરથી અવકાશમાં રોજબરોજના સમાચાર, મોસમની જાણકારી, વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના પરત કોઈપણ સ્થળના ટેલિવિઝન, કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે. પૃથ્વીના પેટાળમાં રહેલ પાણી અને ખનિજ ભંડારની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે.
अपना घर थी बीजा स्थल वच्चे अंतर अने रस्तो पण जाणी शकाय छे। तो जीपीएस द्वारा अपने अत्यारे घरे बैठा जे पण स्थळे जवुं छे तेना रस्ता जाणी शकीए छीए। कृत्रिम उपग्रह देशना संरक्षण क्षेत्रे खूब उपयोगी छे। हवे आपणे आगळ वात करीशुं एना पछीनो प्रश्न छे मोबाइल फोन द्वारा प्राप्त थती सुविधाओ। तो मित्रों तमे अत्यारे जे मैं अहीं विडियो बनावीने मोकेलो छे अने तमारा मोबाइल द्वारा तमे जे निहाळी रह्या छो तो प्रथम सुविधा तो आ छे के तमे अत्यारे घरे बैठा सारी गुणवत्तावाळुं जे शिक्षण छे ए प्राप्त करी रह्या छो। मोबाइल फोन द्वारा प्राप्त थती सुविधा आ मुजब छे। मोबाइल फोन द्वारा एक व्यक्ति बीजा व्यक्तिने नंबर लगावीने कोईपण स्थलेथी वातचीत करी शके छे। તેમાં ઘડિયાળ, વિડીયો, ઓડિયો પ્લેયર, ટોર્ચ, કેલેન્ડર, કેલ્ક્યુલેટર, રેડિયો વગેરેની સુવિધા હોય છે। તેનાથી આપણે રેલવે, બસ, સિનેમાની ટિકિટ પણ બુક કરાવી શકીએ છીએ। મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી બધી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। તમે પણ અત્યારે મોબાઈલની અંદર જે ઇન્ટરનેટની સુવિધા છે તેના આધાર લઈને આ વિડીયો નિહાળી રહ્યા છો। પ્રશ્ન નંબર 5ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે કે લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો દેશમાં બનતા બનાવોની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સંચાર માધ્યમોનું મહત્ત્વ ખૂબ વધી જાય છે। સરકાર લોકોના જીવન ધોરણમાં પરિવર્તન લાવવા માટે કેવા કાર્ય કરે છે તેની જાણકારી આપી કે લઈ શકાય છે અને સામાન્ય લોકો સુધી સહેલાઈથી પહોંચાડી શકાય છે। તો અત્યારે નાનામાં નાના વ્યક્તિ અને છેવાડામાં રહેતા જે માનવી છે તેમના સુધી જે આ માહિતી છે એ ઇન્ટરનેટ ક્રાંતિના કારણે પહોંચી રહી છે। સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ, આરોગ્ય, કૃષિ જેવા કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે। સરકારે કરેલા કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી સ્થિતિઓને ઉજાગર કરે છે। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 2 છે સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો? તો સંચાર માધ્યમોમાં પ્રદૂષણ, પાણી સમસ્યા, ગરીબી, બાળમજૂરી, મહિલાઓ પર થતા અત્યાચારો જેવી ઘટનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા વિષય ઉપર વધુમાં વધુ ચર્ચા થવી જોઈએ। મોબાઈલ ફોન પર મહિલાઓ, બાળકો, વૃદ્ધ કે ગરીબ ઉપર અત્યાચાર થતા હોય તેવા વિડીયો ન મૂકવા જોઈએ। અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ફોનનો ઉપયોગ વાતચીત પૂરતો જ કરવો જોઈએ। તેમાં આવતી ગેમ, ઇન્ટરનેટનો વપરાશ ઓછો અને વિવેકપૂર્ણ જ કરવો જોઈએ। મોબાઈલ ફોનના પ્રકાશના કારણે આંખને નુકસાન થાય છે તથા સમય અને શિક્ષણ પર વિપરીત અસર થાય છે, તેથી તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ જે મોબાઈલનો ઉપયોગ છે માત્ર ભણવા પૂરતો જ કરવો જોઈએ, એના સિવાયની જે અધર એક્ટિવિટી છે એ મોબાઈલમાં ન કરવી જોઈએ। આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 3 સિનેમાથી જાગૃતિ આવે છે સમજાવો। તો સિનેમા શિક્ષણ, મનોરંજન અને લોક જાગૃતિનું એક અગત્યનું સાધન છે। ફિલ્મ દ્વારા સામાજિક સાંસ્કૃતિક બાબતોને પણ શિક્ષણ આપવામાં આવે છે। ફિલ્મ દ્વારા લોકોની રહેણી કહાણી વિચારસરણીમાં પરિવર્તન આવે છે। કેટલાક રીતરિવાજો, માન્યતાઓ અને અંધશ્રદ્ધાઓ અને વહેમો સામે સંઘર્ષ કરવાનું સિનેમાથી શીખવા મળે છે। હવે વાત કરીશું 4th પ્રશ્ન છે મિત્રો, ટીવીના ફાયદાઓ જણાવો। તો ટીવી સમગ્ર દુનિયાના ફિલ્મો, સિરિયલો, શૈક્ષણિક કાર્યક્રમો વિવિધ સમસ્યાઓનો આપણી સમક્ષ રજૂ કરે છે। તાજેતરના સમાચાર અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા મળે છે। તો તમે તમારા ઘરે બેઠા જ સમાચાર પ્રાપ્ત કરી શકો છો। કોઈ પણ જે રમતો છે એને સીધી ઘરે બેઠા નિહાળી શકો છો। કૃષિ ક્ષેત્રે અને હવામાનની માહિતી ઝડપથી અને સચોટ મેળવી શકાય છે। પૂર, ભૂકંપ અને વાવાઝોડું જેવી બાબતોની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। આમ ટીવીના ઘણા બધા ફાયદાઓ છે મિત્રો, આપણે જે એને વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ તો સંપૂર્ણ માહિતી જે છે આપણા સુધી પહોંચાડે છે। ટીવીની અંદર જે વંદે ગુજરાત ચેનલો આવે છે એની અંદર પણ તમે તમારા ધોરણની ચેનલ જે છે એ જોઈ શકો છો। તેની અંદર 24 કલાક અને 7 દિવસ 22 દ્વારા જે તમારા પાઠ જે છે એનું પ્રસારણ કરવામાં આવતું હોય છે। તો મિત્રો, ખાસ ટીવી જો તમારા ઘરે હોય તો વંદેની જે ચેનલો છે એ જોવાનું ખાસ રાખજો, જેથી કરીને તમારો જે અભ્યાસ અત્યારે કોરોના કારણે જે બગડી રહ્યો છે એ બગડશે નહીં। તો આવા જ મિત્રો બીજા વધે સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં।